नमस्कार, धोरण 8 सामाजिक विज्ञान पाठ 2 आपणी आसपास शुं। विद्यार्थी मित्रों, आ पाठनुं नाम तमे ध्यानथी सांभळ्युं ने, आपणी आसपास शुं? हाँ, तो हूँ तमने प्रश्न पूछू छूं के तमारी आसपास शुं छे, तो तमे शुं जवाब आपशो? तमे कहेशो के मारी आसपास हवा, पाणी, धूळ, सूर्यप्रकाश वगैरे छे। आ बधुं पृथ्वीमां समायेलुं छे। सौर परिवारनो आ ग्रह के जेनुं स्थान शुक्र અને મંગળની વચ્ચે આવેલું છે, આ ઉપરાંત એકમાત્ર પૃથ્વી જ છે કે જ્યાં સજીવોને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી છે, જે અન્ય ગ્રહો પર શક્ય નથી। આમ આપણી પૃથ્વી એ અજોડ છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે પૃથ્વી કેવી રીતે બની? પૃથ્વીના ઉદ્ભવ અંગે વિદ્વાનોએ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારો રજૂ કર્યા। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી તે અગનગોળાના સ્વરૂપમાં હતી। આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા જુદા જુદા તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ તથા પૃથ્વીની સપાટી પર માટી અને ખડકોનું ઘનાવરણ અસ્તિત્વમાં આવ્યું। એ જ પ્રમાણે આવરણમાં રહી ગયેલો વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા અને પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચવામાં આવ્યું। સૂર્યની આસપાસ ઘૂમ્યા કરતી ગરમ પૃથ્વીની ઉપરની સપાટી ઠર્યા બાદ તેનો પોપડો બંધાયો અને આ રીતે તેના પડને આપણે મૃદાવરણ તરીકે ઓળખતા થયા। પૃથ્વીની સપાટીના નીચાણવાળા ખાડાઓમાં પાણી ભરાતા સમુદ્ર બન્યા અને આ આવરણને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ। પૃથ્વીની સપાટી પર ચારે બાજુ વીંટળાયેલા આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। આવી રીતે પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી અને જીવસૃષ્ટિના આવરણને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વી પર રહેતા સજીવોને માટે જેમ અનુકૂળ તાપમાન, હવા અને પાણી જરૂરી છે, એ જ રીતે મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ આ ચારેય આવરણો પણ અગત્યના છે। હવે આપણે મૃદાવરણ વિશે જોઈશું। અહીં આપણે મૃદાવરણ શું છે, તેની ઉપયોગિતા શી છે તે વિશે જાણીશું। મૃદુ એટલે માટી। પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી ઉપલા પડને મૃદાવરણ કહે છે। તેને ઘનાવરણ કે શિલા આવરણ પણ કહે છે। આ આવરણ પૃથ્વી સપાટીને આશરે 29% ભાગ રોકે છે। આ પોપડો માટી અને ખડકોનો બનેલો હોવાથી તેની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે। આ પોપડો 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે। આ પૃથ્વીના પેટાળમાં વધારે ગરમીને લીધે અંદરના ખડકો પણ પીગળી જઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, જેને આપણે મેગ્મા કે ભૂરસ તરીકે પણ ઓળખીએ છીએ। મેગ્માની અંદર રહેલા વાયુઓ અને ખડકોનું દબાણ પણ એટલું વધારે હોય છે જેથી ગરમી અને દબાણ જેવા વિરોધી પરિબળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે। મૃદાવરણ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો જેવા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે। આથી પૃથ્વીનું મોટા ભાગનું માનવજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણમાં જ વિકસેલું અને વિસ્તરેલું જોવા મળે છે। હવે આપણે તેની ઉપયોગિતા જોઈશું।
મૃદાવરણ એટલે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જીવનનો મુખ્ય આધાર. આપણને રહેવા માટે ઘર, પીવા માટે પાણી, ખોરાક માટે ખેતી તેમજ ઉદ્યોગ ધંધા માટેની પ્રવૃત્તિઓ પણ મૃદાવરણના આધારે જ થાય છે, માટે તેને ધરતીનો ધબકાર પણ કહી શકાય. ઉપરાંત મૃદાવરણના કારણે ખનિજ તેલ, પાણી તથા ઘણા ખનિજો પણ મળી રહે છે. આમ દરેક સજીવની ઉત્પત્તિથી અંત સુધીની યાત્રાનું આધારબિંદુ એટલે મૃદાવરણ. હવે મૃદાવરણની માનવજીવન પર અસર જોઈએ. મૃદાવરણ આપણને આધાર આપે છે, છતાં માનવજાતિ પોતાના વિકાસ માટે જે પ્રવૃત્તિઓ કરે છે તેનાથી મૃદાવરણ ઘણીવાર જોખમાય પણ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું સારકામ અને પાણી માટે વધુ પ્રમાણમાં પાતાળ કૂવા ખોદવા વગેરેની માનવજીવન પર અસર થાય છે. હવે આપણે જલાવરણ વિશે જોઈશું. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટીનો કેટલોક નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે અને આ ઘેરાયેલા પાણીના ભાગને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો, જે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોવાથી તેમના ભૂમિ વિસ્તારો પાસે આવેલા જળ વિસ્તારો, સ્થાનિક સમુદ્ર, ઉપસાગરો, અખાત કે સામુદ્ર ધુનીના નામથી ઓળખાય છે. પૃથ્વીની સપાટી પર આશરે 71% જલાવરણ વિસ્તરેલું છે. ઉપરાંત પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોવાથી કેટલીક જગ્યાએ 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગમાં પાણીમાં મહાસાગરો જે પાણી છે તે મહાસાગરોમાં સમાયેલું છે. બાકી રહેલા પાણીનો આશરે 25% ભાગ ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફરૂપે છે, જ્યારે કેટલોક જથ્થો ધરતીમાં પણ છે. આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જીવસૃષ્ટિનું અસ્તિત્વ. તમે પેલી કહેવત સાંભળી છે ને, જળ એ જ જીવન છે. હવે આપણે જલાવરણની ઉપયોગિતા જોઈશું. ધરતી પર પડતા વરસાદનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. ઉપરાંત સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો અને મીઠું વગેરેનો જથ્થો પણ મળી રહે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીઓમાં પ્રચંડ શક્તિ રહેલી હોવાથી તેને નાથીને તેનો ઉપયોગ વિદ્યુત શક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. ઉપરાંત મહાસાગરો જળમાર્ગ તરીકે પણ એટલા જ ઉપયોગી નીવડે છે. હવે જલાવરણ પર માનવજીવન દ્વારા થતી અસર જોઈશું. સજીવો માટે મૂળભૂત જરૂરિયાતોમાં પાણીનું મહત્ત્વ વધારે હોવા છતાં પણ દૂષિત પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધવાથી નદીઓ, ઝરણા, સરોવરો અને સમુદ્ર સાર્વજનિક ઉકરડા સમાન બન્યા છે. ઉપરાંત ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ પણ ઓગળવા માંડ્યો છે, તેમજ જહાજોના નકામા તેલ વહેવાના કારણે અન્ય ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીથી દરિયાઈ જીવોનો નાશ પણ થઈ રહ્યો છે. આ ખૂબ જ ખતરારૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ વિડીયોમાં આપણે આટલો જ પાઠ જોઈશું. હવે બાકીનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું. નમસ્કાર.